નમસ્કાર મિત્રો, લર્ન ઇન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું ગુણાકાર કરવાની સરળ રીતો. શરૂઆત કરીએ. ગુણાકાર કરવાની સરળ રીતો આ રીઝનિંગ માટે ઘણું ઉપયોગી છે અને મિશન વિદ્યામાં જે ઉપચારાત્મક બાળકો છે એમના માટે પણ ગુણાકાર શીખવાડવા માટે તમને અનુકૂળ રહેશે. પહેલા રીત એક જોઈએ, દ્વિઅંકીનો દ્વિઅંકી સાથે ગુણાકાર. શરૂઆત કરીએ. ધારો કે 12 × 13 આપણે કરવું છે, તો સાદી રીતથી આપણે ગુણાકાર આવો કરીએ છીએ. 12 અને 13ને ઉપર નીચે મૂકીને પહેલાં જે નીચે છે 3 એનું 0 એટલે કે એકમનું 0 મૂકીએ છીએ. ત્યારબાદ 2 × 1 એટલે કે 2, ત્યારબાદ 1 × 1 એટલે કે 1. હવે 3 × 2 6 અને 3 × 1 એટલે કે 3. આ રીતે કરીને આપણે નીચે સરવાળો કરીએ છીએ. 0 અને 6 એનો જવાબ 6, 3 અને 2 5 અને 1 ના 1 એટલે જવાબ આવશે 156. આ આપણો સાદો ગુણાકાર. હવે બાળકને આમાં ખબર નથી પડતી, તો આપણે બીજી રીત કરીએ. રીત 2, દ્વિઅંકીનો દ્વિઅંકી સાથે ગુણાકાર. એ જ ઉદાહરણ લઈએ જેથી ખ્યાલ આવશે. ચલો 12 × 13 કરવું છે, તો સૌ પ્રથમ શું કરશું, પહેલાં ઊભો જ ગુણાકાર. આ રીતે એકમનો એકમ સાથે ગુણાકાર. 3 × 2 6, પણ 6 આપણે મૂકીશું. જો એક જ સંખ્યા આવશે તો તમારે એને દ્વિઅંકી બનાવવી પડશે, એના માટે 0 6, તો અહીંયા 0 6 મૂકીશું. ત્યારબાદ 1 × 1, ફરીવાર 1 અંક આવ્યો, તો 1 × 1 નહીં મૂકીએ, આપણે 0 1 મૂકીશું દ્વિઅંકી બનાવવા માટે. એટલે કે ઊભા ઊભા ગુણાકાર પહેલાં કરી લેવાના. 1 × 1 દશકનો દશક સાથે, એકમનો એકમ સાથે. ત્યારબાદ ક્રોસ ગુણાકાર કરવાના, એટલે કે 2 × 1 2, એ પણ દ્વિઅંકી બનાવવા માટે 0 2, અને 3 × 1 3 એટલે કે 0 3. ફરીવાર મિત્રો, પહેલાં ઊભા ગુણાકાર 3 × 2 6, 1 × 1 1, પછી ક્રોસ ગુણાકાર 2 × 1 2 અને 3 × 1 3. આ રીતે મૂકીને બસ હવે આનો સરવાળો કરવાનો છે. પહેલાં 6 ના 6, 3 ને 2 5, ત્યારબાદ 1 ના 1 અને 0 ને 0, તો જવાબ આવી ગયો આપણો 156. અહીંયા મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા જે આપણે લખીએ છીએ ત્યારે હંમેશા ગુણાકારમાં ઉપર ક્યાંય વધી આવશે નહીં. આગળ જઈએ. આ રીત પણ ખબર નથી પડતી બાળકોને, તો હવે રીત 3 સમજીએ, દ્વિઅંકીનો દ્વિઅંકી સાથે ગુણાકાર. એ જ ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવશે. ધારો કે પહેલાં 12 હતા, તો 12 એટલે આપણે પહેલાં દશકનો અંક 1, તો આપણે 1 લીટી લઈએ. પછી એકમમાં 2 છે, અહીંયા 1 દશકનો છે એટલે 1 અને 2 એકમમાં છે એટલે 2 લીટી લઈએ. આ રીતે મૂકીએ. હવે સામે ગુણાકાર આપણે કરવાનો છે 13નો, એટલે કે અહીંયા 1 છે દશકમાં, તો પહેલાં આપણે દશક માટે 1 લાઈન, અને પછી એકમમાં 3 છે તો અહીંયા 3 લાઈન. ઓકે, હવે આ જે ક્રોસ થાય છે જે લાઈનો એ આપણે ગણતરી કરવાની છે, તો ગણતરી શરૂ કરીએ. ક્યાં ક્યાં ક્રોસ થાય છે એ તમે ધ્યાન આપજો. પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તો આટલા 12 જગ્યાએ ક્રોસ થાય છે. બીજું, હવે તમે જુઓ કે અહીંયા આપણે આ રીતે ક્રોસ કર્યા, પણ આપણે જે સરવાળો કરવાનો છે આ રીતે કરવાનો છે. તો અહીંયા મેં તમને કલર અલગ અલગ આપેલા જ છે, તમને ખ્યાલ આવશે કે જે કલર અલગ અલગ છે એ રીંગો આપણે ગણવાની છે. તો અહીંયા આ રીંગો ગણીએ, એનો જવાબ આવશે 6. પછી લીલી રીંગો જે ગણીએ છે એનું ટોટલ આન્સર આવશે 5, અને જે લાલ રીંગ છે એ આપણે રહી 1. તો હવે 156 એટલે કે 156 આનો જવાબ થશે. તો આ રીતે પણ બાળકોને આપણે શીખવાડી શકીએ. હવે મિત્રો, ફરીવાર જે રીત 1 હતી એ આપણે ત્રિઅંકી માટે જોઈએ. ત્રિઅંકીમાં શું થશે, સાદો ગુણાકાર આપણે આ રીતે કરીએ છીએ. 123 અને 134 નો ગુણાકાર કરવો હોય તો સૌ પ્રથમ એકમનું 0, 3 એનું પણ 0, અને અહીંયા આપણે ગુણાકાર કરીશું 3 × 1 3, 2 × 1 2 અને 1 × 1 1. હવે ફરીવાર એકમનું 0, અને અહીંયા આપણે જઈશું 3 × 9,
ત્રણ દુ છ, ત્રણ એકા ત્રણ, ત્યારબાદ ચાર તરી બાર, વધી પડી એક, ચાર દુ આઠ, આઠ અને એક નવ, અને ચાર એકા ચાર. હવે આ બધાનો સરવાળો. સૌ પ્રથમ બે, નવને નવ અઢારનો આંઠડો, વધી પડી એક, ત્રણને એક ચાર, ચારને છ દસ, ને ચાર ચૌદ, ચૌદનો ચોગડો, વધી પડી એક, ત્રણને બે પાંચ, ને એક છ, અને ઉપરથી ઉતાર્યો એક, એટલે જવાબ આવ્યો 16,482. આ આપણો સાદો ગુણાકાર છે. હવે રીત બે જોઈએ ત્રિઅંકી માટે. શરૂઆત કરીએ જેમ આપણે આગળ આપણે શીખ્યા એ રીતે, જે દ્વિઅંકી હતી એ રીતે અહીંયા ત્રિઅંકી છે. તો કઈ રીતે ગુણાકાર લખશો? ચલો પહેલા આપણે ઊભા ગુણાકાર જેમ પહેલા કર્યા હતા એ રીતે અહીંયા પણ કરીએ. ચલો સૌ પ્રથમ એક ગુણ્યા એક એટલે કે શૂન્ય એક, ત્રણ દુ છ એટલે કે શૂન્ય છ, અને ચાર તરી બાર. જો દ્વિઅંકીમાં જવાબ આવે છે તો તમારે શૂન્ય મૂકવાની જરૂર નથી, બરાબર. ચલો આ ત્રણેય ગોઠવાઈ ગયા. એ જ રીતે હવે નીચે જઈએ. હવે પહેલાં બે અંકો લઈશું એટલે કે બાર અને તેર માટે. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરો, બે એકા બે, તો અહીંયા આ રીતે લઈશું જીરો બે, ત્રણ એકા ત્રણ એટલે એની નીચે મૂકશું જીરો ત્રણ. આ બેનું થઈ ગયો ગુણાકાર. હવે એ જ રીતે આ બેનો ગુણાકાર લઈશું, ત્રેવીસ અને ચોત્રીસ. ચલો ક્રોસ ગુણાકાર કરીએ, ત્રણ તરી નવ અને ચાર દુ આઠ. હવે ક્રોસ ગુણાકાર બાર તેર અને ત્રેવીસ અને ચોત્રીસનો પતી ગયો. હજી આપણી જોડે એક ગુણાકાર રહેશે, ક્રોસ એક અને ત્રણ, ચાર અને એક. તો હવે આપણે નીચે લખીશું એ વચોવચ. તો એક ગુણ્યા ત્રણ એટલે કે જીરો ત્રણ, અને ચાર એકા ચાર એની નીચે, બરાબર. તો અહીંયા ઉપર ક્યાંય વધી ના આવી તમે જોઈ લો, ત્રિઅંકીનો ત્રિઅંકી સાથે હતો તે છતાં અહીંયા કોઈ વધી આવી નહીં, પણ એ નીચે આપણે સરવાળામાં વધી આવશે જોઈએ. ચલો સૌ પ્રથમ બે, નવને આઠ, સત્તરને એક, અઢાર, અઢારનો આઠડો, વધી પડી એક, છ ને એક સાત, સાતને ત્રણ દસ, દસને ચાર ચૌદનો ચોગડો, વધી પડી એક, બે ને એક ત્રણ, ત્રણને ત્રણ છ, એકને શૂન્ય એક, અને ઉપરથી ઉતાર્યો શૂન્ય. તો જવાબ આવ્યો 16,482. તો મિત્રો આ રીતે પણ ગુણાકાર થઈ શકે. હજી જો બાળકને ન સમજ પડે તો આપણે એ રીતે લાઈનો દ્વારા ગુણાકાર કરીશું. એ ત્રિઅંકીનો ત્રિઅંકી સાથે ગુણાકાર જોઈએ રીત ત્રણ. અહીંયા કઈ રીતે કામ કરીશું, 123 છે પહેલા, તો સૌ પ્રથમ જે 100ના અંક માટે અહીંયા એક છે તો આપણે એક લાઈન, દશકમાં બે છે તો અહીંયા બે લાઈન, અને એકમમાં ત્રણ છે તો ત્રણ લાઈન. એ જ રીતે સામે છે આપણી જોડે 134, તો અહીંયા એક, 100ના અંક માટે અહીંયા એક છે તો એક લાઈન, પછી ત્રણ છે તો અહીંયા ત્રણ, અને પછી ચાર છે તો ચાર. આ રીતે ક્રોસ કરીશું. હવે જેટલા ક્રોસ થયા છે અહીંયા જે બે લાઈનો ક્રોસ થાય છે જ્યાં એ આપણે ગણતરી કરીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસ. તો આ રીતે મિત્રો અહીંયા રીંગો થઈ. હવે જે ક્રોસ થયા છે તમે જો રીંગોના મેં કલર અલગ અલગ મૂક્યા છે. કલર અલગ કરવાનું કારણ એ છે કે અહીંયા પહેલો જે લોટ છે એ આપણે સળંગ ગણવાનો છે, એના પછી બીજા લોટમાં આપણે સરવાળો કરવાનો છે, પછી ત્રીજો લોટ, પછી ચોથો અને પછી પાંચમો. તો આ રીતે સરવાળો કરતા જઈશું. ચલો પહેલાં જે આપણી રીંગો છે આ એક કલરની એ ગણી લઈએ. એ કેટલી થઈ? બાર. તો બારનો આપણે ત્યાં બગડો મૂકીશું અને આગળ વધી પડી એક. આગળનો લોટ આપણો અહીંયા છીકણી કલરનો છે. તો હવે આ બધા લોટ ગણવાનો અને એમાં એક ઉમેરવાનો. અહીંયા આપણે ગણતરી કરીશું. અહીંયા કેટલી થઈ જાય? આઠ.
आठ ने बीजी नौ सत्तर सत्तर ने आ एक अठार एट अठार नो आठड़ो वधी पड़ी एक फरीवार पीड़ा लॉट में बराबर। हवे आ पीड़ी लाइनों गणीशू चार अने एक पांच पांच ने आ छ अग्यार अग्यार ने आ त्रण चौद चौद नो चौगड़ो अने फरी वधी पड़ी एक आगळना लीला लीला लॉट में। हवे अहीं एक त्रण ने एक चार चार ने आ बे छ अने अहीं तमारो एक लाल सिंगल रहे छे। तो हवे अहींथी आपणे गणीशू पहली लाइन थी एक छ चार आठ बे तो तमारो जवाब जे आव्यो सोळ हज़ार चार सौ ने ब्यासी। तो मित्रों आ रीते वैदिक गणित अने सरळ गणित टूंकू समझूती साथे हूँ आवता वीडियो में तमने मळीश अने आगळ पण आवा गणितना रमूजी अने बाळकोने शीखवाड़ी शकाय एवी रीतो लाईश। तो तमने वीडियो गम्यो होय तो लाइक करजो सब्सक्राइब करजो।